સિંહ વિશે માહિતી અને તથ્યો. અમેઝિંગ ઇન્ફોર્મેશન એન્ડ ફેક્ટ અબાઉટ લાયન ઇન ગુજરાતી 2022. નમસ્તે મિત્રો, આજે આપણે સિંહ વિશે માહિતી અને તથ્ય આ આર્ટિકલમાં એક એવા પ્રાણી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આખા વિશ્વ ભારતમાં ખૂબ લોકપ્રિય છે, જે પ્રાણીનું નામ છે સિંહ. આજે આ પ્રાણી વિશે અદ્ભુત જાણકારી મેળવી તમને ખૂબ આનંદ થશે અને થોડી માહિતી એવી પણ હશે જે તમે ક્યાંય નહીં સાંભળી હોય. આપ જંગલના રાજા વિશે તો જાણતા જ હશો અને એમાંય આપણે તો ગુજરાતી છીએ એટલે સિંહ વિશે તો ગૌરવ લેવા જેવું છે. કારણ કે એશિયાઈ સિંહ વિશ્વમાં માત્ર ગુજરાતમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. તો ચાલો આપણે સિંહ વિશે કેટલીક અવનવી માહિતી મેળવીએ જે વિદ્યાર્થી મિત્રો માટે સિંહ વિશે નિબંધ લેખન માટે પણ ઉપયોગી નીવડશે. સિંહને વનરાજ, શાર્દુલ, સાવજ, કેસરી, ઊંટીઓ, વાઘ, બબ્બર, શેર જેવા અનેક સ્થાનિક નામોથી ઓળખવામાં આવે છે. સિંહ સામાન્ય રીતે કેસરી રંગનો હોય છે. સિંહનું મોઢું ભરાવદાર અને કેળ પાતળી હોય છે. સિંહની ડોક પર લાંબા વાળ હોય છે, તેને કેસવાળી કહેવાય છે. સિંહ બધા હિંસક પશુઓમાં સૌથી વધુ શક્તિશાળી હોય છે, તેથી તો તેને જંગલનો રાજા કહેવામાં આવે છે. સિંહનો રહેઠાણ તમને કોઈ અવાવરૂ ગુફા કે બોર્ડમાં જોવા મળશે. એમ કહેવાય છે કે જ્યાં સિંહનું રહેઠાણ હોય તો અન્ય પ્રાણીઓ ફરકવાનું પણ પસંદ નથી કરતા. સિંહને અણીદાર દાંત અને પગે ત્રાંસા અને અણીદાર નહોર હોય છે. તેના વડે તે સરળતાથી પ્રાણીઓનો શિકાર કરી શકે છે. સિંહ સ્વભાવે ઉમદા, શાંત અને ગૌરવવાન પ્રાણી છે. સિંહ ખૂબ જ મોટા અવાજે ગર્જના કરે છે. સિંહ એ ખૂબ જ આળસુ પ્રાણી છે. તે જ્યારે ભૂખ્યો થાય છે ત્યારે જ શિકાર કરે છે, બાકીનો સમય આરામ કરે છે. સિંહ સંપૂર્ણ માંસાહારી હોય છે, પરંતુ તે ખાસ કરીને શાકાહારી પ્રાણીઓનો શિકાર કરવાનું વધુ પસંદ કરે છે. તે હરણ, શિયાળ, હાથી, જીરાફ વગેરે જેવા પ્રાણીઓનો શિકાર કરી ખોરાક મેળવે છે. સિંહ મોટાભાગે રાત્રિના સમયમાં શિકાર કરવાનું વધુ પસંદ કરે છે. એશિયાઈ સિંહ એ બિલાડી વંશનું સૌથી ઊંચું અને વાઘ પછીનું સૌથી મોટું પ્રાણી છે. એશિયાઈ સિંહ એ ભારતમાં જોવા મળતી મોટી બિલાડીઓમાંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઈગર, ભારતીય દીપડો, બરફનો દીપડો સ્નો લેપર્ડ અને ધબ્બેદાર દીપડો ક્લાઉડેડ લેપર્ડ વગેરે છે. પહેલાના સમયમાં તે અરબસ્તાનથી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતા. ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી, બંગાળના સિંહ, અરેબિયન સિંહ અને ઈરાનના સિંહ. વખત જતા આજે તે ફક્ત ભારતના થોડા ભાગ પૂરતા જ જોવા મળે છે. આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાના અને રંગ ઝાંખો હોય છે, પરંતુ આક્રમકતા આ બંને પ્રજાતિમાં સરખી જ હોય છે. વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ 29 વર્ષ નોંધાયેલું છે. સિંહ જંગલમાં રહેતા હોય તો તેમનું આયુષ્ય 12-15 વર્ષનું હોય છે. બંધ અવસ્થામાં તેમનું આયુષ્ય 15-20 વર્ષ જેટલું હોય છે. અપવાદરૂપ કિસ્સામાં 25 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવ્યાનું નોંધાયું છે. જૂનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુમાં વધુ 23 વર્ષ અને અમદાવાદ પ્રાણી સંગ્રહાલયમાં 26 વર્ષ નોંધાયેલ છે. દેખાવે રતાશ પડતા ભૂખરા રંગના આ પ્રાણીના માથાનો આગળનો ભાગ ભારે અને શરીરના પાછળનો ભાગ પાતળો હોય છે.
પૂંછડી જાડી અને લાંબી હોય છે, તેમજ કાન નાના હોય છે. નરસિંહને તેના ગળા પર ભરાવદાર વાળની કેસવાળી પણ જોવા મળે છે. ઓગણીસો 90માં સિંહની સંખ્યા 280 હતી, જે વધીને 1995માં 304 જેટલી થઈ અને 2001માં 327, 2005ની ગણતરી મુજબ સિંહની સંખ્યા 359થી વધુ હતી. છેલ્લી ગણતરી મુજબ 2015માં કુલ 523 સિંહો સાસણગીર ખાતે જોવા મળ્યા હતા. સૌ પ્રથમ આ જાતિનો ઉદ્ભવ મધ્ય યુરોપમાં થયો અને ત્યાંથી આફ્રિકા અને પછી તે ભારત તરફ સ્થળાંતરિત થયા. સિંહની હાલની દુનિયામાં બે સ્થળે જાતિ જોવા મળે છે, એક ગુજરાતમાં અને બીજી દક્ષિણ આફ્રિકામાં. બાહ્યકાનની દ્રષ્ટિએ આફ્રિકન અને એશિયાઈ સિંહમાં કેટલાક તફાવતો હોય છે, જેમ કે આફ્રિકાનો સિંહ કદમાં મોટો અને વજનમાં વધારે હોય છે. આફ્રિકાના સિંહની કેસવાળી એશિયાઈ સિંહની કેસવાળી કરતાં ભારે અને વધારે હોય છે. આફ્રિકાના સિંહની પૂંછડીના છેડે આવેલો વાળનો ગુચ્છો એશિયાઈ સિંહના આવા ગુચ્છા કરતા નાનો હોય છે. આ ઉપરાંત બંને સિંહના પગના ઢીંચણ એટલે કે એલ્બો પરના વાળના ગુચ્છા, પેટની ચામડી, ખોપરી અને આદતમાં ફરક હોય છે. કદમાં હાથી કરતા નાનું હોવા છતાં પણ આ પ્રાણીમાં પોતાની તાકાત અને હુમલો કરવાની સતર્કતાને કારણે હાથીનો પણ શિકાર કરવાની ક્ષમતા ધરાવે છે. આ જાતિને બચાવવા માટે દુનિયાભરના લોકો ખૂબ જ ચિંતિત છે. સિંહની ઘટતી જતી વસ્તી અને તેને વધારવા માટે ગુજરાતની પ્રજા અને સરકાર સતત ચિંતિત છે. સોરઠનો સાવજ સમગ્ર ગુજરાત, ભારત તથા સમગ્ર એશિયા ખંડની શાન છે. પ્રત્યેક માટે ગૌરવ સમાન સિંહ આપણા રાજ્યમાં સુરક્ષિત છે. સમગ્ર વિશ્વમાં સિંહ પ્રજાતિના સંવર્ધન અને સંરક્ષણ માટે લોકોમાં જાગૃતતા કેળવાય તે માટે 10 ઓગસ્ટનો દિવસ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણા માટે ગૌરવ એટલા માટે કે આ પ્રાણી એશિયા ખંડમાં ફક્ત ભારત દેશમાં અને તે પણ માત્ર ગુજરાત રાજ્યમાં જ જોવા મળે છે. ગુજરાતમાં પણ તે ફક્ત ગીરના જંગલમાં જોવા મળે છે. ભૂતકાળમાં એશિયાઈ સિંહ કેટલાક એશિયાઈ દેશો જેવા કે ઈરાન, ઇરાક, સીરિયા અને તેમના નજીકના વિસ્તારો તેમજ પાકિસ્તાન, ઉત્તર પૂર્વીય ઈશાન ભારતમાં, ગંગાની દક્ષિણ પશ્ચિમ નૈઋત્યમાં અને નર્મદાની ઉત્તરમાં જોવા મળતા હતા. સામાન્ય રીતે સિંહ સૂકા, પાનખર તેમજ ઝાખરાયુક્ત જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા ભાગમાં જોવા મળે છે. ઉનાળામાં પાણીના સ્થળોની આજુબાજુ રહેવાનું પસંદ કરે છે. સિંહ હોવાની ખબર તેના પગલા, ભગાર તેમજ ગર્જના પરથી થઈ શકે છે. એશિયાઈ સિંહ વિશે માહિતી. નામ સિંહ, સાવજ, કેસરી, ઉનિયો, વાઘ, બબર, શેર. અંગ્રેજી નામ એશિયાટિક લાયન. વૈજ્ઞાનિક નામ પંથેરા લિયો પર્સિકા. સરેરાશ આયુષ્ય 15-18 વર્ષ. લંબાઈ માથાથી પૂંછડી સુધી 270 સેન્ટીમીટર નર માટે, 289 સેન્ટીમીટર માદા. ઊંચાઈ 105 સેન્ટીમીટર. વજન 150-180 કિલોગ્રામ નર, 125-135 કિલો માદા. સવનકાળ ઓક્ટોબરથી ડિસેમ્બર. ગર્ભકાળ 105-110 દિવસ અને પુખ્તતા 4.5 વર્ષ નર અને 3.5 વર્ષ માદા. માનવ સંસ્કૃતિમાં સૌથી વધુ વ્યાપકપણે માન્યતા પ્રાપ્ત કરેલા પ્રાણીઓમાંના એક પ્રાણી સિંહ છે. સિંહને શિલ્પ, ચિત્રોમાં, રાષ્ટ્રધ્વજ પર, ફિલ્મો અને સાહિત્યમાં બહોળા પ્રમાણમાં દર્શાવવામાં આવ્યું છે. તો ચાલો
આપણે સૌ તાલીમાર્થી ભાઈઓ બહેનો સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌની ભાગીદારી દ્વારા સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન કરીએ. સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.